ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણમાં પાઠ છ જળ એ જ જીવન ભણીશું વિદ્યાર્થી મિત્રો જળ એટલે કે પાણી જળ વિના સજીવ સૃષ્ટિ શક્ય જ નથી પાણી વિના આપણે વિચારી શકીએ કે એક દિવસ પણ આપણે રહી ના શકીએ કે આપણે કોઈ કામ પણ પાણી વગર કરી શકતા નથી એટલે મનુષ્યો પશુ પક્ષી જીવજંતુઓ અને વનસ્પતિ જીવન પાણી વિના સંભવ જ નથી પાણી એ તો આપણી અમૂલ્ય સંપત્તિ છે એટલે કે આપણી એક અમૂલ્ય મૂડી છે તો પાણી એ આપણા જીવનનું અમૃત છે અને આથી જ આપણે પાણી ગમે તેમ વેડફવું ના જોઈએ એનો બગાડ ના થાય એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે સમગ્ર સજીવ સૃષ્ટિનું જીવન એ પાણી પર નિર્ભર છે અને પાણી પર આધારિત છે આથી આપણે ચોક્કસ પાણીનો વ્યય થતો અટકાવવો જોઈએ હાઉ વી યુઝ વોટર તો વિદ્યાર્થી મિત્રો આપણે પાણીનો ક્યાં ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તો આપણે સવારે ઉઠીએ ત્યારથી સૂઈ જઈએ ત્યાં સુધીમાં કેટલી બધી પ્રવૃત્તિઓમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ જેમ કે પીવામાં બ્રશ કરવામાં સ્નાન કરવામાં શાકભાજી ધોવામાં રસોઈ કામમાં વાસણ ધોવામાં કપડાં ધોવામાં બાગકામમાં સફાઈ કરવામાં આ ઉપરાંત ખેતીમાં કારખાના અને ઉદ્યોગોમાં પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ એટલે કે સવારથી આપણે ઉઠી તે સૂઈ જઈએ ત્યાં સુધીમાં આપણે પાણીનો અસંખ્ય વાર ઉપયોગ કરીએ છીએ અને પાણી વિના તો આપણે કોઈ કામ કરી શકીએ જ નહીં સોર્સિસ ઓફ વોટર એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણને આ પાણી ક્યાંથી મળે છે તે આપણે હવે જોઈએ કે જ્યાંથી આપણે પાણી પ્રાપ્ત કરીએ છીએ તેને પાણીના સ્ત્રોત્ર કહેવામાં આવે છે આપણે પાણીના સ્ત્રોત્ર જોઈએ તો પાણીનો સૌથી મોટો મુખ્ય સ્ત્રોત્ર જે છે એ વરસાદ છે આ સિવાય આપણને નદી તળાવ સરોવર ઝરણું કૂવો વાવ બોરવેલ કે હેન્ડપંપ આ બધા પાણીના સ્ત્રોત્રો છે આ બધા દ્વારા આપણે પાણી મેળવી શકીએ છીએ ચાલો હવે આપણે રાજસ્થાનના જેસલમેરમાં આવેલા તળાવ વિશેની માહિતી મેળવીએ આ ચિત્ર ગઢસીસરનું છે સરનો અર્થ તળાવ થાય છે જેસલમેરના રાજા કે જેમનું નામ ગડસી હતું અને એમના નામ ઉપરથી જ આ તળાવનું નામ ગઢસીસર પાડવામાં આવ્યું છે તો જેસલમેરના રાજા ગઢસિંહે લગભગ છસો પચાસ વર્ષ પહેલાં લોકોની મદદથી તે બનાવ્યું હતું એટલે કે ગામના જ લોકોએ બધાએ ભેગા થઈ અને તળાવ બનાવ્યું હતું તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ શણગારેલી પરસાળ મોટા ખંડ ઓરડાઓ અને બીજું ઘણું બધું છે એટલે ફક્ત તળાવ જ નથી બનાવ્યું પણ તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ બનાવે છે એટલે કે પગથિયા જે બનાવવામાં આવ્યા હોય એ બહુ પહોળા હોય અને લાંબા ઓટલા જેવા હોય એટલે કે લોકો ત્યાં બેસી અને પહેલાંના જમાનામાં લોકો ત્યાં બેસીને કપડાં ધોતા હતા તો એવા કામ પોતાના ત્યાં જઈને તળાવના કિનારે કરી શકે આ ઉપરાંત તહેવારો ઉજવવા સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા પણ આવતા એટલે કે લોકો ત્યાં વાર તહેવારે ભેગા થતા અને રાજસ્થાનના લોકોનો ખાસ તહેવાર કે જે હોળી ધૂળેટીનો છે તો આ તહેવારો ઉજવવા માટે પણ લોકો ત્યાં તળાવના કિનારે ભેગા થતા અને નૃત્યના કાર્યક્રમ સંગીતના કાર્યક્રમો હોય તો એ પણ ત્યાં તળાવના કિનારે જ યોજવામાં આવતા અને લોકો ત્યાં ભેગા થતા અને તેને માણતા હતા ઘાટ ઉપર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા અને આ ઘાટ ઉપર જ શાળા પણ બાંધવામાં આવેલી હતી અને બાળકો ત્યાં ભણવા પણ આવતા હતા તો વિદ્યાર્થી મિત્રો તમે જ વિચારો કે આવી રીતે સરસ મજાનું તળાવ હોય અને તળાવના કિનારે જો સ્કૂલ હોય તેવી શાળામાં ભણવાની કેવી મજા આવે બરાબર ને તો આ તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી પણ લેતા હતા કેટલી સારી વાત કહેવાય કે ગામના લોકો ત્યાં ભેગા થાય તહેવારો કરે એની ઉજવણી કરે અને પછી એ ઉજવણી કર્યા પછી જે ગંદકી થઈ હોય જે બધો કચરો ભેગો થયો હોય તો બધા લોકો ભેગા મળીને તેની સફાઈ કરી દેતા એટલે તળાવ ચોખ્ખું જ રહેતું ક્યારેય તે ગંદકી થતી નહીં તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું એટલે કે તળાવ ઘણું જ મોટું હતું એનો જે વિસ્તાર હતો એ ઘણા માઇલ સુધીનો હતો અને આ તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય એટલે કે આખું છલોછલ છલકાઈ જાય ત્યાં સુધીનું ત્યારે વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય એટલે કે એનાથી થોડું નીચું તળાવ બનાવવામાં આવ્યું હોય બીજું અને તે વધારાનું પાણી નીચેના તળાવમાં ભરાય જ્યારે તે પણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં જાય બીજું તળાવ પણ જ્યારે ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી તેનાથી પણ નીચે આવેલા ત્રીજા તળાવમાં ભરાઈ જાય અને આ રીતે એક બે કે ત્રણ તળાવ નહીં પરંતુ નવ તળાવ બનાવવામાં આવેલા હતા અને ક્રમશઃ નવ તળાવ પાણીથી ભરાઈ જતા હતા વરસાદનું પાણી આ રીતે નવ તળાવમાં ભરાઈ જતું એટલે કે આખું વરસ ગામના લોકો આ તળાવનું પાણી વાપરતા અને તેમને પાણીની કોઈ પણ તકલીફ પડતી ન હતી આજે ગઢ સીસરનો ઉપયોગ થતો નથી કેમ નથી થતો આ તળાવનો ઉપયોગ અત્યારે તો તે નવ તળાવની વચ્ચે ઘણી બધી ઈમારતો અને બહુ માળી મકાનો આવી ગયા છે એટલે કે લોકોએ બે તળાવની વચ્ચેની જે જગ્યા હતી એ જગ્યામાં મકાનો બાંધી દીધા છે એટલે કે બે તળાવો વચ્ચેનું જે કનેક્શન હતું એ તૂટી ગયું એટલે હવે આ તળાવમાં પાણી ભરાતું નથી અને વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે વેડફાઈ જાય છે એટલે કે નકામું જાય છે અલ બિરુની નજરે હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો પહેલાંના જમાનામાં વિદ્યાર્થીઓ જેવી રીતે અત્યારે આપણે બધા ફોરેન જઈએ છીએ બરાબર છે તો એ જ રીતે ફોરેનથી જોયા તો દેશમાંથી મુસાફરો એટલે કે લોકો આપણા દેશમાં આવતા ભણવા માટે પણ આવતા કેટલાક લોકો વેપાર અર્થે પણ આવતા હતા તો આ અલબિરુની મુસાફર આપણા દેશમાં આવ્યો હતો અને તે જે જગ્યાએથી આવ્યો હતો એટલે કે જે દેશમાંથી આવ્યો હતો તે દેશને હવે ઉઝબેકિસ્તાન કહેવામાં આવે છે અને અલબિરુનીએ જોયું જે પણ આપણા દેશમાં જ્યાં ફર્યો અને તેણે જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું એટલે કે દરેક નાનામાં નાની બાબત હોય એનું એણે અવલોકન કર્યું એટલે કે એણે શીખ્યો એણે જોયું બરાબર કે એ લોકો કેવી રીતે કરે છે અને દરેક વસ્તુ ખાલી એણે જોઈ જ નહીં પણ એ વિગતો નોંધી એટલે કે એણે એક બુક કે ડાયરી બનાવી અને એમાં તે બધું લખતો ગયો અને તેણે ખાસ એ વસ્તુની નોંધ કરી કે જે તેના પોતાના દેશ કરતાં અલગ હતું એટલે કે ખાસ એણે જોયું કે એમના દેશમાં કંઈ વસ્તુ નથી થતી એ વસ્તુ આપણા દેશમાં થાય છે તે વસ્તુ એણે ખાસ લખી કે એ એના દેશમાં એ જ્યારે ગયો ત્યારે તે ત્યાંના લોકોને સમજાવી શકે ને એને લખેલું હોય તો એને પોતે ભૂલી પણ ના જઈ શકે અને તેણે ખાસ તે સમયના તળાવો વિશે લખ્યું અને તેનો કેટલાક ભાગ આપેલો છે જોઈએ આપણે કે એણે શું લખ્યું છે તો એને લખ્યું હતું કે અહીંના લોકો તળાવ બનાવવામાં કુશળ છે કુશળ છે એટલે કે હોશિયાર છે અહીંના લોકો બહુ સારી રીતે તળાવો બનાવે છે તો મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય થશે એટલે કે મારા દેશના લોકો જો આવા તળાવો જુએ તે લોકો નવાઈ પામશે એમને એમ થશે કે અરે વાહ કેવા સરસ તળાવો બનાવે છે તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે વિદ્યાર્થી મિત્રો તમે ચબૂતરા જોયા હશે ખાસ કરીને ગામડામાં અને સિટી વિસ્તારમાં ચબૂતરા જોવા મળતા હોય છે અને આ ચબૂતરાઓ આમ ઊંચા હોય છે અને ચબૂતરાની ઉપર ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે અને પક્ષીઓ ત્યાં બેસી અને શાંતિથી ચણી શકે છે અને તેમને કોઈપણ જાતનો ભય નથી રહેતો કે કૂતરા જેવા પ્રાણીઓ આવી અને તેમને હેરાન પણ નથી કરી શકતા તેની વચ્ચે લાંબી દાદર ઉપરથી નીચે જતી હોય છે એટલે પગથિયાં હોય છે અને પગથિયા કેવું હોય છે બે બાજુ હોય છે એટલે ઉપરથી જવાનો અને નીચે ઉતરવાના પગથિયા જુદા હોય છે અને તેથી ત્યાં ભીડ પણ ઓછી થાય છે આજે આપણે જ્યારે ઇતિહાસ ભણીએ છીએ ત્યારે અલબિરુનીએ લખેલી નોંધ પરથી આપણે તે દિવસો વિશે ઘણું શીખી શકીએ છીએ એટલે કે એ વખતના દિવસો કેવા હતા છસો પચાસ વર્ષ પહેલાંના દિવસો ત્યારે એ વખતના લોકો શું કરતા હોય તે આપણે જાણી શકીએ છીએ એટલે કે આપણે ભૂતકાળ વિશેની ઘણી માહિતીઓ મેળવી શકીએ છીએ આ સિવાય જૂની ઈમારતો જૂના સિક્કાઓ જૂના ચિત્રો દ્વારા પણ આપણે ઐતિહાસિક બાબતો જાણી શકીએ છીએ કે તે જમાનાનો ઇતિહાસ કેવો હતો એ આપણે જાણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં તમે અલબુરૂનીને જોઈ શકો છો બીજું જે ચિત્ર છે નકશો તો એ નકશામાં ભારતનો નકશો છે ભારતના નકશાની ઉપર પાકિસ્તાન આવેલું છે પાકિસ્તાનની ઉપર અફઘાનિસ્તાન આવેલું છે અને જે લાલ રંગ પૂરેલો જે તમને દેશ દેખાય છે તે છે ઉઝબેકિસ્તાન અને આ ચબૂતરાનું ચિત્ર છે તે તમે લગભગ બધાએ જોયું હશે આપણે ગુજરાતીમાં પણ ચબૂતરો પાઠ આવી ગયેલો છે બરાબર ને અવલોકન કરો અને શોધી કાઢો તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ ત્યાં કોઈ ખેતર પાકા રસ્તા વાડી ગટર વગેરે હોઈ શકે તે વિસ્તાર ઢાળવાળો છે પથરાળ છે કે સપાટ છે વિચારો ત્યાં વરસાદ આવે તો શું થાય વરસાદનું પાણી ક્યાં જશે ગટરમાં પાઇપમાં કે ખાડાઓમાં શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે વિદ્યાર્થી મિત્રો આપણે શાળામાં હોઈએ છીએ ને વરસાદ આવે છે તો વરસાદનું પાણી ક્યાં જાય છે બધાએ જોયું હશે બરાબર ને તો આપણી શાળાની આસપાસ પાકા રસ્તાઓ આવેલા છે અને દરવાજા પાસે ઢાળવાળો વિસ્તાર છે તો વરસાદ આવે ત્યારે વરસાદનું પાણી ક્યાં જતું રહે છે ગટરમાં જતું રહે છે અને આજુબાજુમાં જ્યાં ખાડાઓ પડી ગયા હોય તો થોડું ઘણું પાણી ખાડાઓમાં ભરાય છે અને રસ્તાઓ પાકા હોવાથી પાણી જમીનમાં ઉતરવાની શક્યતા સાવ ઓછી રહે છે ટીપે ટીપે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ પડે છે એટલે કે રાજસ્થાનમાં રણ આવેલું છે જ્યારે ગુજરાતમાં પણ ખાસ કરીને કચ્છમાં જે રણ પ્રદેશ છે તો આ રણપ્રદેશમાં વરસાદ ઓછો પડે છે અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ ઓછો વરસાદ પડે છે અને ક્યારેક તો એટલો પણ પડતો નથી કે અમુક સમય એવો હોય છે કે ત્યાં બિલકુલ વરસાદ પડતો નથી તો વિદ્યાર્થી મિત્રો આપેલ નકશામાં જે લાલ રંગવાળો ભાગ છે ત્યાં બિલકુલ વરસાદ પડતો નથી તો સાવ નહીવત વરસાદ પડે છે જ્યારે પીળાવાળો ભાગ છે ત્યાં ઓછો વરસાદ બહુ જ ઓછો વરસાદ પડે છે અને જ્યારે લીલા રંગવાળો પ્રદેશ છે જે તમને લીલા રંગવાળો પ્રદેશ કેટલો ઓછો દેખાય છે ને તો આ જે લીલા રંગવાળો પ્રદેશ છે ત્યાં સામાન્ય વરસાદ પડે છે આથી જ રાજસ્થાનમાં આપણે જઈએ તો જ્યાં ત્યાં બોર્ડ કે સૂચના લખેલી જોવા મળશે કે ભાઈ પાણીનો ખોટો બગાડ કરવો નહીં આવી સૂચનાઓ આપણને લખેલી જોવા મળતી હોય છે તેનું કારણ એક જ હોય છે કે ત્યાં વરસાદ ઘણો ઓછો પડે છે કે ત્યાં તમે જુઓ તો પાણી ઘણા ગામડાઓમાં પણ કે ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હોય છે અને ટેન્કરોમાંથી પાણી લેવા માટે લોકો ની લાઈનો લાગતી હોય છે ઘણા ગામડા એવા હોય છે ત્યાં અઠવાડિયામાં ફક્ત એક જ દિવસ પાણી આવતું હોય છે અને ક્યારેક તો પાણીની બાબતમાં લોકો વચ્ચે મારામારી અને ઝઘડા થતાં પણ જોવા મળે છે પાણીના અભાવના લીધે ખેતીલાયક જમીન જે હોય છે તે સૂકી બની જાય છે જમીનમાં તિરાડ પડેલી જોવા મળે છે લીલોતરી ક્યાંય જોવા મળતી નથી ઝાડ પાન સુકાઈ જતા હોય છે આથી જ કહેવામાં આવે છે કે પાણીનું એક એક ટીમ ટીપું એ કિંમતી છે શહેરોમાં પણ હવે પાણીનો બગાડ અટકાવવા માટે ગવર્મેન્ટે હવે જે નવા ફ્લેટ્સ બને છે સોસાયટીમાં જેવી રીતે વીજળીનું ઇલેક્ટ્રિસિટીનું મીટર બોર્ડ હોય છે તેવી રીતે પાણીનું પણ મીટર લગાવવામાં આવે છે કે જેથી લોકો પાણીનો બગાડ ઓછો કરે અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી તેમ છતાં આ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત નથી લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે એટલે કે આ ગામડાઓમાં પાણીની અછત મોટાભાગના વિસ્તારોમાં કેવું છે કે પાણી ઓછું આવે પણ લોકોને ખબર છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે તો શું કરે છે તો કે પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા જે પાણી જમીનની અંદર જે ટાંક્યો બનાવવામાં આવે એને ટાંકા કહેવામાં આવે છે અને પાણી એ દરેકની જરૂરિયાત છે આથી પાણીનો સંગ્રહ કરવા માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન તો કરવા જ જોઈએ અને આ કામ વેપારી હોય કે મજૂર કારીગર હોય કે ખેડૂત દરેકે સાથે મળીને કરવું જ પડે અને નદી તળાવમાંથી પાણી તળાવમાં ઉતારી અને કૂવા અને વાવ સુધી પહોંચે છે અને તેથી તે જમીન અને તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે તો આપણે ચિત્રમાં જોઈએ તે પ્રમાણે કે વરસાદનું પાણી છત ઉપર એટલે કે ધાબા પર વરસાદનું પાણી પડે છે અને છતનું પાણી જ્યાં ધાબા પર એકઠું થાય છે તેને શું કરવામાં આવે છે પાણીની પાઇપ એને મૂકેલી હોય છે પાઇપલાઇન અને એ પાણીની પાઇપ ક્યાં જોડેલી હોય છે વરસાદના પાણીની નીચે અંડરગ્રાઉન્ડ ટાંકી જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તો પાઇપનું સીધું કનેક્શન હોય છે જમીનમાં અંડરગ્રાઉન્ડ જે ટાંકી હોય છે એમાં ટાંકીમાં પાણી ભરાય છે એટલે કે પાણી ત્યાં બધું સંગ્રહ કરવામાં આવે છે અને આ પદ્ધતિથી પાણી સંગ્રહ કરવામાં આવે છે એટલે કે પાણીની અછત નથી વર્તાતી એટલે કે એ લોકોને પાણીની તકલીફ ઓછી પડે છે અને ખરેખર આ પદ્ધતિ ખૂબ જ આવકારદાયક છે અને દરેક વ્યક્તિએ આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે આપણા શહેરમાં પણ દરેક ફ્લેટના ધાબા પરથી તમે જો વરસાદ પડે ત્યારે કેટલું પાણી બહાર ગટરમાં જતું રહે છે તો એના બદલે જો આવી રીતે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવ્યા હોય તો વરસાદનું પાણી સીધું જ ટાંકામાં જાય અથવા તો જમીનની અંદર ઉતરે તો આપણને પણ જમીનમાંથી એ પાણી પાછું ફરી મળી શકે છે અને જેના દ્વારા પાણીની અછત આપણે નિવારી શકીએ છીએ કે દૂર કરી શકીએ છીએ હવે જમીન છે તો એ પાણી કેવી રીતે શોષે છે અને તે કૂવા અને વાવ સુધી કેવી રીતે પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો વરસાદનું પાણી જમીન પર પડે તો આ પાણી જમીનમાં શોષે અને ઊંડે સુધી ઉતરે છે અને કૂવા કે વાવ સુધી તે પાણી પહોંચે છે પણ આપણા જે ડામરવાળા રસ્તા છે એના પર પાણી પડે તો એ પાણીનું શોષણ થતું નથી અને આ પાણી જમીનમાં ઉતરતું નથી પણ આ પાણી તો બધું ક્યાં જાય છે કટરમાં જતું રહે છે આપણે ઘરમાં માટીનું કુંડું હોય તેમાં પાણી રેડીએ તો જમીન કુંડું હોય એમાં પાણી નીચે ઉતરતું આપણને ખ્યાલ આવે છે કે પાણી બધું શોષાઈ જાય છે માટી શું કરે છે પાણી બધું શોષી લે છે તમે ક્યારે વાવ જોઈ છે આ ચિત્ર જુઓ તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ સુધી ઊંડે જાય છે એટલે કે નીચે સુધી જાય છે કૂવામાંથી પાણી ખેંચવાના બદલે લોકો દાદરાથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે તેને વાવ કહેવાય છે કૂવામાંથી પાણી જ્યારે આપણે બહાર કાઢવું હોય ત્યારે શું કરવામાં આવે છે નીચે ડોલ કે એક કોઈપણ જાતનું એક વાસણ હોય એ બાંધેલું હોય દોરેથી એને નીચે ના ઉતારવામાં આવે છે દોરડાથી અને દોડું ખેંચવામાં આવે એટલે કે ડોલ એ પાણીની ભરાઈને ઉપર આવે છે એટલે કે ફક્ત આપણે ડોલ કે ઘડો નીચે નાખવા કૂવામાં ઉતારવાનો છે જ્યારે વાવમાં કેવું હોય છે કે પગથિયા હોય છે પગથિયામાં લોકો નીચે ઉતરે છે એમાં પાણી ભરે છે વાવ એટલે એક જાતનો પગથિયાવાળો કૂવો જેને અંગ્રેજીમાં સ્ટેપ વેલ કહેવામાં આવે છે અને આપેલ જે આ ચિત્ર છે ને એમાં જે વાવ આપેલી છે એ ચાંદ બોરીની વાવ છે અને આ વાવ રાજસ્થાનમાં જયપુર પાસે આવેલી છે અને આ ભારતની સૌથી મોટામાં મોટી અને સૌથી જૂની વાવ છે વાવના કુલ પગથિયા કેટલા છે ખબર છે તમને વાવના કુલ પગથિયા ત્રણ પાંચસો છે અને આ વાવ તેર માળની છે અને આ જે વાવ હોય એને અંદર જવા માટેના પ્રવેશ દ્વાર હોય છે તો જુદા જુદા પ્રકારની વાવ હોય છે એમાં ચાર પ્રકારની વાવ હોય છે એમાં પહેલી છે કે નંદા તો એમાં એક પ્રવેશ દ્વાર હોય છે ભદ્રા તો એમાં બે પ્રવેશ દ્વાર હોય છે જયા તો ત્રણ પ્રવેશ દ્વાર હોય છે અને વિદ્યા તો એમાં ચાર પ્રવેશ દ્વાર હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આ જે આપણે વાવ છે એ છે અડાલજની વાવ જે અમદાવાદથી લગભગ અઢાર કિલોમીટર દૂર અડાલજ ગામમાં આવેલી છે આ વાવ રાણી રુદાબાઈએ રાજા વીરસિંહની યાદમાં બનાવી હતી અને અદભુત કોટ કોતરણી કામ આ વાવમાં કરવામાં આવેલું છે સૂરજના કિરણો અહીં થોડા સમય માટે જ આ વાવમાં આવે છે આથી આ વાવની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં છ ડિગ્રી ઓછું રહે છે એટલે કે આ વાવની અંદર ગરમી આપણને ઓછી લાગે છે રાણી કી વાવ તો આને કહેવામાં આવે છે રાણી કી વાવ આ વાવ ગુજરાત શહેર ગુજરાતમાં પાટણ શહેરમાં આવેલી છે પાટણમાં આવેલી આ વાવ છે આ વાવ રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બનાવેલી હતી આ વાવ તેની કોતરણી કામ માટે પ્રખ્યાત છે આ વાવનું ચિત્ર સો રૂપિયાની નોટ ઉપર પણ છાપવામાં આવેલું છે વર્ષો પહેલા લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે તેથી તેઓએ ઘણી વાવ બંધાવી વિદ્યાર્થી મિત્રો આ વાવ કેમ બંધાવવામાં આવેલી હતી કારણ કે પહેલાંના જમાનામાં લોકો મુસાફરી કરતા અને મુસાફરી કરવાના સાધનો શું હતા કે એ લોકો પ્રાણીઓ પર મુસાફરી કરતા અથવા તો બળદગાડા કે ઘોડાગાડી ઉપર મુસાફરી કરતા એટલે કે એ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં ખાસો સમય લાગતો હતો અને લોકોને રસ્તામાં તરસ લાગે તો પાણીની તો જરૂર પડે તેથી આ વાવ બાંધવામાં આવતી અને તરસ્યા મુસાફરોને પાણી મળી જતું હતું તમે ક્યારે પાણીની અછતનો સામનો કર્યો છે જો હા તો પછી તેનું કારણ શું હતું તો હા અમે અમારા વિસ્તારમાં પાણીની તંગીનો સામનો કર્યો છે પણ શહેરમાં ક્યારેક જ આપણે પાણીની તકલીફનો સામનો કરીએ છીએ તો ક્યારે તો કે મોટે ભાગે મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પાણીનો સપ્લાય કરવામાં આવે છે જ્યારે પાઇપલાઇનમાં કંઈ રિપેરિંગ કામ કરવાનું હોય ત્યારે પાણીનો સપ્લાય બંધ રહે છે અથવા તો ઘણીવાર મોટર બગડી ગઈ હોય ત્યારે પણ પાણી આપણે આવતું નથી અને પછી કામ થઈ જાય એટલે કે રિપેરિંગ કામ થઈ જતું હોય છે તો પછી પાણીનો સપ્લાય ફરીથી ચાલુ થઈ જતો હોય છે અને ગામડામાં મોટે ભાગે શું થતું હોય છે ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાતી હોય છે કારણ કે ત્યાં જે નદી કે તળાવ હોય એના પાણી સુકાઈ જાય છે અને કૂવામાં પણ પાણીનું લેવલ ઘણું નીચું જતું રહે છે ત્યારે એ લોકોને પાણીની અછત સર્જાતી હોય છે આપેલ ચિત્રમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પાણીની ટાંકી છે અને ટાંકીમાંથી પાઇપલાઇન દ્વારા આપણા બધાના ઘરોમાં પાણી પૂરું પાડવામાં આવે છે અને બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે પાઇપલાઇન તૂટી ગઈ છે અને ત્યાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે શોધી કાઢો તમારા દાદા દાદી અથવા તો કોઈ વડીલો સાથે વાત કરો કે જેઓ ત્યારે તમારી ઉંમરના હતા એટલે કે નાના હતા ત્યારે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા હતા અત્યારે કોઈ ફેરફાર છે તો દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ નદી કિનારે તળાવ કૂવા કે હેન્ડપંપ દ્વારા પાણી મેળવતા હતા નાના ગામમાં લોકો પાણી મેળવવા માટે તળાવે જતા હતા કે નદી કિનારે જતા અને માથે બેડા લઈને જતા અને બેડામાં પાણી ભરીને ઘરે લાવતા હતા અને અત્યારે કેવું છે કે અત્યારે તો ઘરે જ બધાના ઘરે પાઇપલાઇન દ્વારા નળ ખોલી અને આપણે ઘરમાં પાણી હાજર હોય છે મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી ઉદાહરણ તરીકે પરબ મશક અથવા તો બીજું કંઈ અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે તો તે જમાનામાં લોકો શું કરતા હતા કે પાણીની પરબો એટલે કે રસ્તા ઉપર ઘણી બધી જગ્યાએ તમને પાણીના માટલા અથવા તો માટીની મોટી કોઠીઓ હોય તે પાણીની ભરીને મૂકી હોય એટલે કે લોકો પાણી પી શકે પછી મશક એટલે કે શું ચામડાનું ચામડામાંથી બનાવેલી એક થેલી હતી અને એ થેલીમાં પાણી ભરવામાં આવતું અને તેમાં પાણી ઠંડુ રહેતું હતું અને અત્યારે આપણે મુસાફરીમાં શું કરીએ છીએ કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણી સાથે પાણીની બોટલ રાખીએ છીએ એટલે કે વોટર બેગ અથવા તો પાણીના જગ લઈને આપણે મુસાફરી કરીએ છીએ આજે પણ જૂના તળાવો ધરાવો વાવ અને વોળામાંથી પાણી મેળવવામાં આવે છે બરાબર છે ઘણા બધા તહેવારો અને રિવાજો પણ પાણી સાથે જોડાયેલા છે કોઈ કઈ જગ્યાએ તો તળાવ અને વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધાવવા ભેગા થતા હોય છે આપેલ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાને જુઓ ઉત્તર પ્રદેશમાં આવેલી નવોઢા એટલે કે જેના નવા નવા મેરેજ થયા હોય તે વહુ લગ્ન પછી તે નવા ગામમાં આવી છે તે ઝરણા અથવા તો તળાવને પગે લાગે છે ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણાનો ઉત્સવ કરી અને પૂજા કરતા હતા અત્યારે પહેલો વરસાદ પડે ત્યારે તમે શું કરો છો બધા વાર નહાવા માટે વરસાદમાં દોડી જાઓ છો બરાબર અને એ રીતે તમે વરસાદનું સ્વાગત કરો છો બરાબર ને તો એ વખતે લોકો એની પૂજા કરી અને તેનું સ્વાગત કરતા હતા અને શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે કે નવોડા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે શું આપણે પાણી વગર કે આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ ગુજરાતના ઘણા બધા ગામોમાં તળાવ છલકાઈ જાય ત્યારે તેની ઉજવણી કરવામાં આવે છે એટલે કે લોકો ખુશ થઈ જાય કે તળાવ પાણીથી છલકાઈ ગયું છે એટલે હવે આખું વરસ એમને પાણીની કોઈ ચિંતા નહીં રહે એટલે કે પાણીની હવે અછત રહેશે નહીં અને ખેતી પણ સારી થશે પાણી સારું છે એટલે એટલે ત તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવતી અને મેઘ લાડુની વહેંચણી પણ કરવામાં આવતી લોકો ખુશ થઈ જાય અને ખુશીના લોકો રજા પણ રાખતા હતા અને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો કે આજની તારીખે પણ દરરોજ ગંગા જે આપણી પવિત્ર નદી છે તો એની મહાઆરતી દરરોજ સાંજે કરવામાં આવતી હોય છે સવાર અને સાંજે લોકો તેની આરતી કરતા હોય છે તેની પૂજા કરતા હોય છે આ જ રીતે નર્મદા નદીને પણ પવિત્ર ગણી તેની પૂજા કરવામાં આવે છે એટલે કે આપણા જીવન સાથે પાણી તો વણાઈ ગયેલું છે પણ નદીઓનું પણ આપણા જીવનમાં ઘણો મોટો ફાળો છે તમે રિવરફ્રન્ટમાં પણ વિદ્યાર્થીઓ જુઓ અત્યારે તો ઘણું પાણી જોવા મળે છે તો હવે પાણી કેમ જોવા મળે છે કે રિવરફ્રન્ટમાં નર્મદા નદીનું પાણી છોડવામાં આવે છે પહેલાં જ્યારે રિવરફ્રન્ટ નહોતી બની ત્યારે સાબરમતી નદીમાં તમે જુઓ તો ખાલી ચોમાસામાં જ પાણી ભરાયેલું રહેતું હતું ત્યારે લોકો ખાસ જ્યારે ચોમાસામાં નદીમાં પાણી ભરાય છે ત્યારે નદી જોવા માટે લોકો પુલ ઉપર જતા હતા પણ હવે જ્યારે નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે રિવરફ્રન્ટમાં પાણી ભરાયેલું જોવા મળે છે તો આ રીતે આપણા જીવનમાં પાણીનું અને નદીઓનું વાવનું ખાસ મહત્વ છે હજી આ પાઠ આપણો અધૂરો છે નેક્સ્ટ સેશનમાં આપણે એ પાઠ પૂરો કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ